નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજે બધા બહુ ખુશ દેખાઓ છો ને? મને ખબર છે, તમને વિડીયો જોઈ અને હોમવર્ક કરવાની બહુ મજા આવે છે, બરાબર ને? તો એવી જ મજા આજે તમારે મારી સાથે કરવાની છે. જો બાળકો, આપણે કલરવમાં એકમ 5 ફળ અને શાકભાજી વિશે શીખી ગયા ને? એના જોડકણા ગાયા, એના નવા શબ્દો સાંભળ્યા અને શબ્દોનું વાંચન કર્યું. તો આજે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે કે મૂળાક્ષર ફરતે ગોર કરવાનું છે. તો એ પ્રવૃત્તિ કરવાની છે, મજા આવશે. હા, ચાલો, તમે તૈયાર છો ને બધા? તો ચાલો મારી સાથે. જુઓ બાળકો, અહીં શું લખ્યું છે? ઓળખો અને ગોર કરો. તો આપણે શું કરવાનું છે? અહીં જે ગોળમાં મૂળાક્ષર લખ્યા છે ને, અ, ક, બ, અ અને છ, તો એ મૂળાક્ષર શબ્દમાંથી શોધીને ગોળ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે ક મૂળાક્ષર લઈશું. આ ગોરમાં ક લખ્યો છે ને, તો એ ક મૂળાક્ષરને આ શબ્દમાંથી શોધવાના છે. જુઓ, અહીં આપણે પહેલા શબ્દ વાંચીશું. પહેલું શું લખ્યું છે? કબૂતર, પછી કાગડો, છાલ, બટક અને મકાન. હવે આ શબ્દોમાંથી આપણે ક શોધી અને એની ફરતે ગોળ કરવાનું છે. જુઓ, આ પહેલું ચિત્ર શાનું છે? કબૂતરનું. અરે, પણ એમાં ક પર તો ગોળ કરેલું જ છે. હા, એ આપણને બતાવ્યું છે કે આ રીતે ગોળ કરવાનું. હવે આપણે બીજો શબ્દ લઈશું. જુઓ, એમાં શું લખ્યું છે? કાગડો. તો કા ઉપર ગોર કરવાનું? બોલો બોલો, કરવાનું ના, આપણે તો સાની ઉપર ગોર કરવા. તમે તો બહુ હોશિયાર થઈ ગયા ને. જુઓ, હવે આ સાનું ચિત્ર છે? બટન. તો એમાં બ આવ્યો, જુઓ તો. સરસ, હા, પહેલો બ છે, તો એની ઉપર ગોર કરી દેવાનું, બરાબર. હવે એની બાજુમાં જુઓ, સાનું ચિત્ર છે? ચકલી છે ને, તો એમાં બ આવે છે? નથી આવતો. હા, તો એમાં ગોર કરવાનું નથી, બરાબર ને? જુઓ, આ લાઈનમાં આપણે કેટલા બ ઉપર ગોર કર્યું? તો એક, બે, ત્રણ અને ચાર બ ઉપર ગોર કર્યું, બરાબર ને? હવે ત્રીજી લાઈન જોઈશું. તો ત્રીજી લાઈનમાં ગોળમાં કયો મૂળાક્ષર લખ્યો છે? અ. તો ચાલો, શું શોધવાનું છે? અ શોધવાનું છે શબ્દોમાંથી. તો આપણે અ ઉપર ગોર કરીશું અ શોધીને. જુઓ, પહેલા ચિત્રમાં અ ઉપર તો ગોર કર્યું જ છે ને, તો બીજા ચિત્રમાં કરીશું. બીજા ચિત્રમાં શું છે? આંબળા. તો આ ઉપર ગોર આવશે? બોલો બોલો, ના. કેમ? તો આપણે તો ફક્ત અ ઉપર જ ગોર કરવાનું છે, એટલે આ તો કાનો છે, એટલે એની પર ગોર કરવાનું નથી, બરાબર ને? હવે બાજુમાં જુઓ, સાનું ચિત્ર છે? જુઓ તો, અનાનસ. તો એમાં અ આવે છે? કોણ કહેશે? બોલો તો. હા, પહેલો અ આવ્યો ને, તો એની પર શું કરવાનું છે? હા, ગોર કરવાનું છે. ચાલો,
તેની પર ગોળ કરી દઈએ. હવે જો એની બાજુમાં શાનું ચિત્ર છે કહો જોઈએ. તારા, એમાં તો અ આવતો જ નથી, એટલે એમાં તો કશું કરવાનું નથી. હવે જુઓ બાજુમાં શાનું ચિત્ર છે, અજગર. તો અજગર શબ્દમાં અ આવે છે, બોલો જોઈએ. ના, આપણે તો શાની ઉપર ગોળ કરવાનું છે, ફક્ત ક ઉપર ગોળ કરવાનું છે, એટલે અહીં કા ઉપર ગોળ કરવાનું નથી. ચલો બીજો શબ્દ જોઈએ. અરે આમાં તો ક છે જ નથી, એટલે બીજો શબ્દ જોઈએ. જુઓ આ શાનું ચિત્ર છે, બટક. કહો જોઈએ આમાં ક છે, બોલો બોલો. હા છે ને, તો એ ક ફરતે આપણે ગોળ કરીશું, બરાબર ને. હવે બાજુમાં જો આ શાનું ચિત્ર છે, મકાન, બરાબર. તો મકાનમાં કા ઉપર ગોળ કરવાનું છે, બોલો બોલો. હા નથી કરવાનું. કેમ? તો કને કાનો છે, એટલે આપણે નથી કરવાનું, આપણે તો ફક્ત ક ઉપર જ ગોળ કરવાનું છે, બરાબર ને. હા બાળકો, હવે જુઓ બીજી લાઈનમાં ગોળમાં કયો મૂળાક્ષર લખ્યો છે, બ, બરાબર. તો એ લાઈનના શબ્દોમાં આપણે શાના પર ગોળ કરવાનું છે, બ ઉપર. શાના પર? બ ઉપર. હવે તમને ખબર પડી ને કે કયા મૂળાક્ષર પર ગોળ કરવાનું છે. જુઓ આ પહેલો ચિત્ર શાનું છે, બકરીનું. એમાં બ ઉપર ગોળ કર્યું છે ને. હા તેવી જ રીતે બીજા શબ્દોમાં શોધવાનો છે બ. જુઓ બાજુમાં કયું ચિત્ર છે, જુઓ જુઓ, બોલો બોલો, કોણ કહેશે? હા બદામ. તો બદામમાં બ ઉપર ગોળ કરીશું ને આપણે, હા બરાબર. ચાલો હવે એની બાજુમાં કયું ચિત્ર છે, કાબર. તો કાબરના શબ્દોમાં બ છે, હા ક્યાં છે જુઓ તો, વચ્ચે. હા તો શું કરવાનું છે, ગોર કરવાનું છે. અરે વાહ, તમે તો બહુ હોશિયાર થઈ ગયા ને. જુઓ હવે આ શાનું ચિત્ર છે, ફૂલ અને શાકભાજી આપ્યા છે, તો એના જોડકા જોડવાના છે. શાકને શાક સાથે જોડવાનું છે, ફળને ફળ સાથે જોડવાનું છે, અને ફૂલને ફૂલ સાથે જોડવાનું છે, બરાબર. જુઓ આ શું છે, બટાકા છે, તો એને કોની સાથે જોડેલા છે, હા રીંગણ શાક સાથે જોડેલા છે, બરાબર ને. હવે જુઓ બીજા બોક્સમાં શું છે, ફૂલ છે, તો એને આપણે કયા ફૂલ સાથે જોડીશું, હા ગલગોટા સાથે. ફૂલને ફૂલ સાથે જોડીશું, બરાબર ને. હવે આ શું છે, સફરજન. તો સફરજનને કોની સાથે જોડીશું, કેરી સાથે, વેરી ગુડ. હવે આ નીચે શું છે, ભીંડા છે, તો ભીંડાને આપણે કયા શાક સાથે જોડીશું, હા પાનની અંદર પાન, તે આપણે કોબીજ સાથે જોડીશું, બરાબર ને. હા ચાલો હવે કયા બાકી રહ્યા, બે બાકી રહ્યા ને હજુ. હા ચાલો આ ફૂલને શાની સાથે જોડીશું, બોલો બોલો કોણ કહેશે?
બારમાસીનું ફૂલ છે ને, તો એને એ ફૂલ સાથે જોડીશું. હવે શું રહ્યું બાકી? ખાટી મીઠી ડ્રાક્સ. તો આ બાજુ કયું બાકી રહ્યું? કેળા. કેળા એ ફળ કહેવાય અને દ્રાક્ષ પણ ફળ કહેવાય. તો દ્રાક્ષ ને શાની સાથે જોડી દઈશું? કેળા સાથે. બરાબર ને? જોયું આપણા જોડકા જોડાઈ ગયા ને? ફૂલ ને ફૂલ સાથે, ફળ ને ફળ સાથે, અને શાકભાજી ને શાકભાજી સાથે જોડી દીધા. તો આપણા જોડકા જોડાઈ ગયા ને? બરાબર ને? વિદ્યાર્થી મિત્રો, મજા આવી ને? મૂળાક્ષર ફરતે ગોળ કરવાનું અને જોડકા જોડવાની મજા આવી ને? તો એવી મજા આપણે કરતા રહીશું.